સ્વાગત છે સમાચારોમાં આગળ વાત કરીએ તો સુખ સાહેબી ભર્યું જીવન જીવતા હોવા છતાં સેવાનો ભેખ ધારણ કરી સેવા પરમૂળ ધર્મની સુવાસ ફેલાવનાર અમુક લોકો જોવા મળે છે ત્યારે રાજકોટમાં આવો એક કિસ્સો સામે આવ્યો છે કે ઉનાળામાં બપોરના સમયે શહેરમાં કરફ્યુ જેવો માહોલ બની જાય છે ત્યારે પક્ષીઓનું શું થતું હશે તેવો વિચાર આવતા એક યુવાને પક્ષીઓ માટે અનોખી સેવા કાર્ય શરૂ કર્યું છે ત્યારે આવો જોઈએ શું છે આ સેવા કાર્ય રાજકોટમાં બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલ કૌશિકભાઈ કનારા નામના યુવાને વર્ષ બે હજાર તેરથી થી નિયમિત પક્ષીઓને ચણ નાખવાની સાથે ઉનાળાના સમયમાં પક્ષીઓને ઠંડક આપવાનું સેવા કાર્ય કરી રહ્યા છે કૌશિકભાઈ ઉનાળામાં દરરોજ બીએમડબલ્યુ કારમાં બરફની પાટ લઈ રેસ કોર્સમાં ચબૂતરામાં નાખી કબૂતરોને ઠંડક આપી રહ્યા છે ઉનાળામાં આકરા તાપમાં દરરોજ એંસી કિલો બરફ ચબૂતરામાં બે હજાર પ્રવૃત્તિ કરી છીએ કબૂતર બહુ ગરમ પક્ષી છે અને ઉનાળામાં ધગધગતું પાણી પીવામાં તકલીફ પડે છે અને સિમેન્ટનો ઓટો સારો છે પણ તોય પાણી તપી જાય છે એના અનુસંધાનમાં આપણે એવરી ડે <muchas> પહેલા પંદર વીસ કિલો નાખતો પછી ધીમે ધીમે મને પ્રેરણા મળી કે આમાં ભાઈ થોડુંક વધારે તો સારું એટલે આપણે સાઠથી થી કિલો એવરી ડે નાખું છું તે પછી જ આપણે ભોજન લઈ છીએ

કે જ્યાં દરરોજ અનેક કબૂતર પાણી પીવા માટે આવે છે જે બાદ જ બપોરે ઘરે જમવા જાય છે કૌશિકભાઈની આ સેવાથી અન્ય લોકો પણ પ્રેરાયા છે અને તેઓ પણ બરફ મુકતા થયા છે કૌશિકભાઈએ અન્ય લોકોને પણ પોતાની કમાણીમાંથી અન્ય લોકોને સેવા કાર્ય કરવાની અપીલ કરી છે કૌશિકભાઈ કહે છે પ્રભુએ આપેલું ઘણું છે જેથી બિઝનેસની સાથે સેવા કાર્ય કરી નિજાનંદ મેળવો છું પર્સન કેતન સાથે રિપોર્ટર નિર્માણ ન્યૂઝ રાજકોટ ભાવનગર જિલ્લામાં વિકાસના નામે ખેતીની ફળદ્રુપ જમીનો વિનાશ થઈ રહ્યો છે જિલ્લાના ઘોઘાના બાડી પડવા લગ્નાયર પ્રોજેક્ટ અંતર્ગત ચાલતા માઇનિંગના કારણે આજુબાજુના ગામની જમીનોમાં અસાધારણ ફેરફાર જોવા મળી રહ્યા છે અહીં જમીનો ઉપર કરવામાં આવી રહેલ ડમ્પિંગના કારણે ખેડૂતોની સોના જેવી જમીન નષ્ટ થઈ રહી છે ડમ્પિંગના કારણે